વાસદ ચોકડી પાસે બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક પર સવાર એક 54 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને બે વ્યક્તિઓને ઇજાઓ થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મરનાર વ્યક્તિ ઉર્મિલાબેન રમણભાઈ પટેલિયા, ઉંમર વર્ષ 54, ઉમરેઠ તાલુકાના ગોરા ગામનું હોય તેવું જાણવા મળેલ છે, જેમાં ઉર્મિલાબેન પટેલિયા તેમના પતિ રમણભાઈ પટેલિયા અને દીકરો પરેશભાઈ પટેલિયા સાથે કોઈ કામ અર્થે વડોદરા ગયા હતા અને ત્યાંથી બાઇક પર પરત ફરતા વાસદ ચોકડી પર ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ઉર્મિલાબેનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના સર્જાતા વાસદ ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે વાસદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો અને બાદ મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે વાસદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.